ચલો બાળકો નમસ્તે કેમ છો બધા મજામાં હા સરસ આજે આપણે કલરો સ્વાધ્યમાં કોર્સ પૂરો થઈ ગયો છે આપણે બીજા સત્રની અંદર કેટલા પાર્ટ છે આપણે જોઈએ અનુક્રમણિકામાં છઠ્ઠો પાર્ટ છે મજા પડે ભાઈ મજા પડે સાતમો ચપટી વાગી આઠમો હું તો મોટો થઈશ નવમો પોપટે ખાધી પાકી ઘેરી અને દસમો વડદાદા બરાબર આપણે છ સાત આઠ નવ ને દસ આટલા આપણે પાઠ બીજા સત્રમાં દિવાળી પછી ચલાવ્યા છે બરાબર હવે આપણે આજે બધા પાઠને અનુસરીકરણ કરી અને આપણે એની કસોટી આપેલી છેલ્લે મૂલ્યાંકન પશ્ચ પ્રશ્નપત્ર ચાલીસ ગુણનું હોય આપણે વાર્ષિક પરીક્ષામાં અને લક્ષીને પૂછવામાં આવે અને જેટલા પાઠ ચલાવ્યા છે એમાંથી આ બધા મૂલ્યાંકન પ્રશ્નપત્રની અંદર પૂછવામાં આવ્યું છે એટલે આપણે આજે તેનો અભ્યાસ કરીએ પ્રશ્ન પહેલો છે એક શબ્દમાં ઉત્તર આપો એટલે તમારે લખવાના છે જવાબ મૌખિક નથી તમારે શબ્દમાં જવાબ લખવાના છે એમાં શું કીધું છે પેલું તો કે ઠંડી કઈ ઋતુમાં પડે છે તો ક્યાં પડે તો કે શિયાળામાં પડે તો સામે તમારે ખાનામાં લખવાનું તો કે શિયાળામાં આખો જવાબ લખવાનો નથી ખાલી એક જ શબ્દમાં ઉત્તર આપવાનો છે પછી બીજું પપ્પાના ભાઈને શું કહેવાય તો કે પપ્પાના ભાઈને શું કહેવાય તો કાકા એક શબ્દમાં જવાબ આપવાનો પછી ત્રીજું ઘર કોણ ચણે છે તો કે કડીયો ચોથું આંબો આપણને ક્યુ ફળ આપે છે તો કેરી પાંચમું રેઇનકોટ કઈ ઋતુમાં પહેરાય છે ચોમાસામાં આવી રીતે સરસ તમારે પ્રશ્ન વાંચી અને એક શબ્દમાં વિચારી અને પછી જવાબ લખવાના પછી પ્રશ્ન બીજો એક જાતનું પેપર જ છે બરાબર આપણે જેટલા પાચો લેવા છે ને એમાંથી જ આ પ્રશ્ન લેવામાં આવ્યા છે પછી બીજો પ્રશ્ન વાંચીએ તો કે નીચેના વાક્યો કોણ બોલે છે તે ખાનામાં નિશાની થી બતાવો આપણે જે શીખી ગયા હતા ને પોપટે એ ખાદી પાકી ઘેરી એમાંથી આ પ્રશ્ન એવો છે મને બહુ ભૂખ લાગી છે પેલું તો કે મને બહુ ભૂખ લાગી તો કાગડો અને પોપટ બે ચિત્ર આપેલા છે એમાં કોને ભૂખ લાગી ગઈ હતી તો કે પોપટને એટલે આપણે તેના ખાનામાં સાચું કરીશું પછી બીજું આ આંબાનું ઝાડ મારું છે કોણ બોલતું તું તો કે કાગડો તો આપણે ખાનામાં સાચું કરીશું પછી ત્રીજું ભાગીજા પોપટ ભાગીજા એમ કોણે કીધું તું તો કાગડાએ તો એની નીચે સાચું કરીશું ચોથું ફુગો ફોડી કાગડાને ડરાવીશ એમ કોણ બોલતું તું તો કે પોપટ પોપટે કીધું હતું ને કે હું ફૂગો ફોડીશ અને કાગડાને ડરાવીશ પછી પાંચમું કેરી ખાવાની મજા પડી તો કોને મજા પડી હતી કાગડાને કે પોપટને હા કાગડાને બગાડી દીધો હતો ને ભૂખ ફોડીને એટલે પછી પોપટ કેરી ખાધી હતી એટલે તેમાં પોપટના ખાનામાં સાચું કરીશું પછી પ્રશ્ન ત્રીજો કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો હવે અહીંયા આપણે અમુક શબ્દો આપેલા છે કાઉસમાં તો આપણે જે આ ખાલી જગ્યા છે એ વાંચીએ જોઈએ એમાંથી પસંદ કરીને પછી તમારે ખાલી જગ્યામાં લખવાનું પેલું ચોમાસામાં બહુ પડે છે ખાલી જગ્યા બહુ પડે છે તો કે શું પડે વરસાદ તો પહેલાં આપણે આમાંથી સિલેક્ટ કરશું શું આવશે તો કે વરસાદ બહુ પડે તો આપણે અહીંયા લખીશું પછી બીજું મમ્મીની બેનને ખાલી જગ્યા કહેવાય શું કહેવાય મમ્મીની બેનને તો કે માસી તો એ માસી લખેલું છે પસંદ કરી અને પછી આપણે માસી લખીશું પછી ત્રીજું ખેડૂત ખેતરમાં ખાલી જગ્યા પકવે છે શું પકવે છે તો કે આમાંથી વિકલ્પમાંથી પસંદ કરીએ તો કે અનાજ પકવે છે શું પકવે છે અનાજ તો આપણે અનાજ લખીશું પછી ચોથું વડના લટકતા મૂળને ખાલી જગ્યા કહેવાય શું કહેવાય તો કે વડવાય તો વડવાય પહેલામાં લીટી કરશું અને પછી લખીશું એટલે જો તમે આમાં પેલા લીટી કરીને પછી લખો ને તો એક શબ્દ બીજી વખત લખાય નહીં આ પણ આપણે શીખી ગયા છીએ આગળના પાઠમાં પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો બ ચિત્રના આધારે ખૂટતા અક્ષર લખીને પૂર્ણ કરો હવે ચિત્ર આપેલા છે અને તમારે ઓળખી અને પછી એમાં જે ખૂટતો મૂળાક્ષર છે એ લખવાનો છે આ સેનું ચિત્ર છે તો કે કોબીનું તો અહીંયા શું લખ્યું છે કો અને જ તો વચ્ચે શું લખશું બી કો બી જ પછી બીજું ગા અને ર તો વચ્ચે શું આવશે તો કે જ ગા જ ર પછી ત્રીજું અહીંયા શેનું ચિત્ર આપેલું છે તો કે ફૂલાવરનું તો ફૂ લખેલું છે અને ર લખેલો છે તો બે વચ્ચે શબ્દો લખવાના લા ને વુલા વ પછી ચોથું શેનું ચિત્ર છે તો કે પરવડ તો પ લખેલો છે ર લખવાનો લખેલો છે લખવાનો પ ર વડ એટલે પહેલા તો તમારે શાકભાજીના તમને નામ આવડતા હોય અથવા ચિત્રને તમે સરસ ઓળખતા હો તો તમે તેના નામ લખી શકો ચોથું પ્રશ્ન અ ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો ટેટા લાલ રંગના હોય છે સાચું કે ખોટું કેવા રંગના હોય છે આપણે શીખી ગયા છીએ હા સાચું પછી બીજું વાળ કાપે તેને મોચી કહેવાય મોચી કહેવાય ન કહેવાય શું કહેવાય વાણન કહેવાય તો એ ખોટું આવશે શું આવશે ખોટું પછી ત્રીજું ગામના પાદરે બાવળનું ઝાડ હતું બાવળનું હતું હતું શેનું હતું વડનું હતું તો એ આપણે ખોટું લખીશું પછી વડનું થળ ખૂબ જાડું હતું જાડું હતું ને હા તો શું આવશે સાચું તો આપણે સાચું લખીશું પછી પ્રશ્ન ચોથો બ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો ચોવો પ્રશ્ન પણ આવે જાંબુડો બે ખાના આપેલા છે પછી વાય લખ્યું છે કે તમે વાવ્યો તો શું લખશું જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો અમે અને વાવ્યો એ આપણે લખવાનું જો આ કાવ્ય તમને આખું આવડતું હોય તો તમે સરસ રીતે લખી શકો એટલે આખું પછી વાંચી લેવાનું કે જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો રે પછી બીજું છે વાક્ય કાવ્યમાંથી જાંબુડો ખાલી જગ્યાએ બે વખાના આપેલા છે તો તમે ખાધા સૌએ ખાધા તો જાંબુડા અમે ખાધા તમે ખાધા સૌએ ખાધા રે એટલે અમે અને ખાધા લખવાનું આમાં અમે એને વાવ્યો આમાં અમે ને ખાધા પછી આખું વાંચી લેવાનું પછી પાંચમો પ્રશ્ન ફળ ફૂલ અને શાકભાજીને અલગ તારવીને લખો હવે આ પણ આપણે શીખી ગયા છીએ આનું વર્ગીકરણ છે આપણે પેપરમાં તમને હમણાં જ પૂછ્યું હતું ચિત્ર દોરેલા હતા ફળના શાકના એ ચિત્ર ન જ દોરેલા આપણે વર્ગીકરણ કરી અને અલગ અલગ તારવીને લખવાના છે અહીંયા ફળ અહીંયા ફૂલ અને અહીંયા શાકભાજી અહીંયા બસ લખેલું છે કાઉન્સમાં દૂધી સફરજન ગુલાબ ટેટી બટાકા અને જાસૂદ તો ફળ ક્યાં ક્યાં આવે આમાં તો કે પહેલું તો સફરજન ફળ છે અને ટેટી બરાબર પસંદ કરી અને પછી બે લખી લેવાના પછી ફૂલમાં તો કે શું શું આવશે આ દૂધી શાક છે આ ગુલાબ ફૂલ છે તો ગુલાબ અને જાસૂદ જે આપણે ગુલાબ અને જાસૂદ લખવાનું પછી તો કે શાકભાજી તો કેટલા બાકી તો કે દૂધી અને બટાકા આ બે શાકભાજી એટલે દૂધી અને બટાકા અહીંયા લખવાનું એટલે ફળના બે આવશે શબ્દ ફૂલના બે અને શાકભાજીના આવી રીતે તમારે ખાના લખવાનું પેજ ફેરવીએ છેલ્લું પેજ છે પ્રશ્ન છઠ્ઠો ચિત્ર જોઈને નામ લખો ચિત્ર આપેલા છે આપણે આપણે શીખડાવી દીધું સરસ રીતે આ સેનું ચિત્ર છે તો કે ચકલી તો એ તમારે શબ્દમાં ચકલી એનું નામ લખવાનું પછી આ સેનું ચિત્ર છે તો કે દાડમ તો દાડમ એ લખવાનું પછી છેનું ચિત્ર છે આ તો કે સાણસી તો સાણસી પછી આ પી ચી તો એ શબ્દમાં પી ચી એ રીતે લખી અને પછી વાંચવાનું કે શબ્દ ખોટો નથી ને

આસો પાલવનું ધોરણ છે તો નીચે લખવાનું ચોથું નૈતિક પૈસા આપે છે તો નીચે લખો નૈતિક પૈસા આપે છે આ મૂલ્યાંકન પ્રશ્નપત્ર હતું બરાબર અહીંયા સુધી આપણે કોર્સ આપણો પૂરો હવે આપણે રિવિઝનના પેજ આપશું હોમવર્કમાં બધા ઘરે તૈયારી કરજો આવજો વિદ્યાર્થી મિત્રો બાય બાય